આજનો વિષય છે દારૂથી પોતે દૂર રહીએ, બીજાને પણ દૂર રાખીએ. ભગવાન બુદ્ધે એક વાર કહ્યું હતું, મનુષ્ય તમે સિંહની સામે જતી વખતે ભયભીત ન થતા, તે પરાક્રમની કસોટી છે. તમે તલવારની નીચે માથું નમાવતા ડરો નહીં, તે બલિદાનની કસોટી છે. તમે પર્વતના શિખર ઉપરથી પાતાળ કૂદી પડો, તે તપની સાધના છે. તમે અગ્નિને જ્વાળાઓમાં વિસ્તૃત ન થતા, તે સ્વર્ગની કસોટી છે. પરંતુ દારૂથી હંમેશા ડરીને રહેજો, કેમ કે તે પાપ અને અનાચારની જનની છે. નશો બધા જ અવગુણનું મૂળ છે. સંસારમાં થયેલી હિંસાત્મક ઘટનાઓ તેમજ નૈતિક અપરાધોનું સંરક્ષણ તથા તે અપરાધીનું નિરીક્ષણ કરવામાં આવે તો તેના જે કારણો જોવા મળ્યા તેનાથી સ્પષ્ટ થાય છે કે મોટા ભાગના અપરાધીઓમાં નશાબાજીની, ખાસ કરીને મદપાનની, દારૂની ટેવ રહેલી છે. જે રાષ્ટ્રમાં મદપાનની પ્રવૃત્તિ વધારે છે ત્યાં અપરાધ પણ તેટલા જ વધુ થાય છે. અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરે સંપન્ન રાષ્ટ્રો છે, પરંતુ શરાબનો ઉપયોગ આ રાષ્ટ્રમાં સૌથી વધુ છે. તેથી અપરાધોની ઘટનાઓ પણ ત્યાં સૌથી વધારે થાય છે. શારીરિક તેમજ માનસિક રોગો વધુ પ્રમાણમાં અહીં જોવા મળે છે. પારિવારિક તેમજ સામાજિક જીવન ત્યાં એટલું અશાંત, ઝઘડાથી ભરેલું હોય છે તેટલું સંસારમાં બીજે ક્યાંય નથી. એક સર્વેક્ષણ અનુસાર અમેરિકામાં મદપાન કરનારાઓની સંખ્યા 90% છે, તેમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. 16 વય ન થતા બાળક દારૂ પીવાનું શરૂ કરી દે છે. ઇંગ્લેન્ડમાં પણ સ્થિતિ લગભગ આવી જ છે. ભૌતિક દ્રષ્ટિએ તો રાષ્ટ્ર જેટલું સંપન્ન છે ત્યાંના મનુષ્યમાં મદપાનની પ્રવૃત્તિ તેટલી જ વધારે છે. મદપાનનું ઘણું બધું નુકસાન થાય છે. શારીરિક, માનસિક અને આર્થિક નુકસાનનો સર્વે કાઢવામાં આવે તો જણાશે કે આ દુષ્પ્રવૃત્તિના કારણે ખૂબ નુકસાન થયું છે. તેથી પૂર્તિ કરવી અશક્ય છે. માનવ જીવનની સૌથી મોટી સંપ્રદાય છે વિવેક. સૌથી મોટી ક્ષતિ એ છે કે મનુષ્યનો વિવેક રૂંધાઈ જાય છે. વિવેક રહિત જીવન પશુ તુલ્ય છે. નીતિ અનીતિ, સાચું ખોટું, પાપ પુણ્યનું નિર્ધારણ પણ વિવેકના અભાવના ભરવું શક્ય નથી. વિવેકનો અંકુશ દૂર થવાથી પાર્શ્વિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે તથા મનુષ્ય પતનની ખાઈમાં ધકેલાતો જાય છે. વિવેકને માનવીય જીવનને અલગ કરી નાખવામાં આવે તો પછી બચે છે શું? પશુ તુલ્ય જીવન, જેનું એકમાત્ર લક્ષ્ય હોય છે પેટ અને પ્રજનન. આ બંનેની પૂર્તિ જે રીતે શક્ય બને તેટલા તે કરવાને માટે સાચા ખોટા પ્રયત્ન કરવા રહે છે. જે અનિતિનો માર્ગ અપનાવવાનો તથા હિંસાત્મક કાર્ય કરવાનો પણ છૂટતો નથી. ભગવાન બુદ્ધ જેટલા માટે જ દારૂને બધા જ પાપોની જનની કહેતા હતા. આના લીધે ગર્ભમાં પણ અનેક બુરાઈઓ પેદા થાય છે તથા પોષણ મેળવે છે અને પુષ્ટ થઈને વ્યક્તિગત, કૌટુંબિક તેમજ સામાજિક જીવનનો મૂળ કાપતી રહે છે. મદપાનથી સામાજિક તેમજ કૌટુંબિક જીવન ઉપર પ્રભાવ પડે છે. દુષ્ટ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શરાબીને વ્યક્તિગત નુકસાન પણ ઓછું નથી થતું. શારીરિક, માનસિક તેમજ આર્થિક નુકસાન તો ઉલ્લેખ અહીંયા ન કરવામાં આવે તો પણ પોતાના પ્રત્યેથી લોકોનો વિશ્વાસ ઉઠી જવો તે એક એટલી મોટી ક્ષતિ છે કે જેથી મુક્તિ થઈ શકે તેમ નથી. પ્રતિભાવાન તેમજ શક્તિ સંપન્ન હોવા છતાં પણ તેમનું ચારિત્ર શંકાશીલ રહે છે. કોઈ પણ સાચી વ્યક્તિ તેની ઉપર વિશ્વાસ કરતી નથી. ચારિત્રિકની શિથિલતા મનુષ્યની સૌથી મોટી હાર છે. શોધવા નીકળો તો મનુષ્યની પ્રતિભા, પ્રસન્નતાની દ્રષ્ટિએ અનેક દારૂ પીનારાઓ મળી જશે. પરંતુ જેમની આ દુષ્ટ પ્રવૃત્તિના કારણે લોકોના મનમાં હંમેશા તેમના પ્રત્યે અવિશ્વાસ અને તિરસ્કાર જ રહે છે. પારિવારિક સામાજિક જીવન ઉપર મદપાનનો ખૂબ જ ઘાતક પ્રભાવ પડે છે. પરિવારની આર્થિક વ્યવસ્થા અસ્થિર થઈ જાય છે. એક દારૂડીઓ બાળકો પ્રત્યેની પોતાની જવાબદારી પૂરી કરી શકતો નથી. ફળસ્વરૂપે તે સંતાનના ભવિષ્ય સાથે રમત રમે છે. યોગ્ય દેખરેખ, પ્યાર, દુલારનો અભાવ માં બાળકો સુસંસ્કાર અને ઉદ્ધત બને છે. આગળ જતા આ બાળકો અપરાધી બની જાય છે. પરોક્ષ રૂપમાં બાળકનું ભવિષ્યને અંધકારમય બનાવવાનું કારણ તે દારૂડિયા પિતા જ છે.
આ એક ઘણો જ મોટો નૈતિક તેમજ સામાજિક અપરાધ છે. નશો કરવામાં એક ફાયદો બતાવવામાં આવે છે, ઉત્તેજના અથવા પૂર્તિ. પરંતુ નશો કરીને ઉત્પન્ન કરવામાં આવેલી ઉત્તેજના તો એક પ્રકારનો રોગ છે જે માનસિક સંતુલન નષ્ટ કરી નાખે છે. અસંતુલિત મન ઉપર પણ નિયંત્રણ રાખી શકતું નથી. માનસિક રોગ તે ઉત્તેજન જે અસંતુલિત વ્યક્તિ યુદ્ધમાં કૌશલ્ય બતાવવાનું તો દૂર રહ્યું, પરંતુ પોતાની જાત ઉપર નિયંત્રણ રાખવામાં પણ અસમર્થ હોય છે. મદહોશીનું નામ જો સાહસ હોય તો ઇતિહાસના પાના ઉપર સાહસિકોની શ્રેણીમાં દાડિયોના નામ સૌથી આગળ હોય. યુદ્ધનો ઇતિહાસ જણાવે છે કે જો મદપાન કરવામાં આવ્યું ન હોત તો યુદ્ધમાં પરિણામ કંઈક જુદું જ હોત. પરાજયનું કારણ દારૂ બન્યું. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઘટના છે, જર્મન સેનાઓ ફ્રાન્સમાં ઝડપથી આગળ વધી રહી હતી. પેરિસની નજીકમાં ગામો પર જર્મન સૈનિકોનો અધિકાર સ્થપાઈ ચૂક્યો હતો. થોડા જ કલાકોમાં પેરિસ નગરીઓ પર જર્મન સેનાની અધિકારમાં આવવાની હતી. સ્થિતિની પ્રતિકૂળતા જોતા ફ્રાન્સની સેનામાં દોડધામ મચી ગઈ. સેનામાં કમાન્ડરે પેરિસ નગરી છોડી દેવાની વાત કરતા સેનાને આદેશ આપ્યો કે દારૂના જેટલા પણ ગોદામ છે તેને ખુલ્લા મૂકી દેવામાં આવે. આની પાછળ તેમની બુદ્ધિમત્તા છુપાયેલી હતી. જર્મન સૈનિકોએ પેરિસ નગરીમાં પ્રવેશ કર્યો. દારૂથી ભરેલા ગોદાઓ જોઈને દારૂનું સેવન કરવાના લોભ રોકી શક્યો નહીં. બધાએ ભરપૂર દારૂ પીધો. પરિણામ એ આવ્યું કે સૈનિકોની શારીરિક તેમજ માનસિક સ્થિતિ એવી ન રહી કે તેઓ યુદ્ધ કરી શકે. ત્રણ ડિવિઝન જર્મન સૈનિકોની મદપાનના કારણે ફ્રાન્સની સેનાની ગોળીઓના શિકાર થવું પડ્યું. ફિલ્ડ માર્શલ કાઉન્ટ પ્રિન્સ દ્વારા જણાવવામાં આવ્યું કે આ હારનું કારણ સૈનિકો દ્વારા કરવામાં આવેલ અધિક મદપાન છે. નેપોલિયનના વિષયમાં કહેવામાં આવે છે કે સમય તે હોટલ લુના મેદાનમાં દુશ્મનોથી ઘેરાયેલો હતો. તે સમયે તેમના સેનાપતિ દારૂના નશામાં ચકચૂર થઈને પડ્યા હતા. નેપોલિયનની સહાયતા માટે તે પહોંચી ન શક્યો. તેના સ્પર્શે તે પકડાઈ ગયો. તેની હારનું કારણ દારૂ બન્યું. દ્વિતીય મહાયુદ્ધમાં ફ્રાન્સ ફિલ્ડ માર્શલ ટેટીએ પોતાની સેનાનું હારનું કારણ જણાવતા એક પ્રસારણમાં કહ્યું કે અમારી હારનું કારણ સૈનિકો દ્વારા કરવામાં આવેલું અધિક મદપાન છે. મદપાનથી શારીરિક તેમજ માનસિક ક્ષતિ તો થાય જ છે, સાથે સાથે માનસિક સંતુલન અને આત્મસંયમ પણ ખલાસ થઈ જાય છે. સંયમના અભાવમાં મનની લગામ ઢીલી પડી જાય છે. તે દુષ્ટ પ્રવૃત્તિઓ તરફ આગળ વધે છે. પ્રત્યક્ષ દ્રષ્ટિએ સૈનિકોએ મદપાન કરવું નુકસાનકારક જ છે. દેશની સુરક્ષા જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સૈનિક ઉપર હોય છે. આ નિભાવવું ત્યારે શક્ય છે જ્યારે તેમને આ દુષ્ટ પ્રવૃત્તિઓના ખરાબ પાસાથી અવગત કરવામાં આવે તથા ભારતીયોનું નિવારણ કરવામાં આવે. વિશ્વના બધા જ મૂર્ધન્ય વિચારકો મનીષીઓ અને શાસ્ત્ર વચનોએ મદપાનને બધી જ બુરાઈઓનું મૂળ કહ્યું છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે જો મને એક કલાક માટે સંપૂર્ણ ભારતના વડાપ્રધાન બનાવવામાં આવે તો સૌ પ્રથમ દારૂની જેટલી પણ દુકાનો છે તેને કોઈ પણ મહેતાણું આપ્યા વગર બંધ કરાવી દઉં. બાઇબલ કહે છે કે તું એ જાણી લે કે જો મદપાન કરીશ નહીં તો એ રીતે પરમપિતાના ગુણોને પોતામાં અવતરિત કરીશ. હજરત મોહમ્મદનું વચન છે કે અલ્લાહે શરાબ પર લ્યાનત ફરમાવી છે. પીવા અને પીવડાવનાર ઉપર, વેચવા અને ખરીદનાર ઉપર અને કોઈ પણ પ્રકારનો સહયોગ આપનાર ઉપર. આ પુસ્તક વાંચ્યા પછી વાંચનારે એ સમજી ગયા હશે કે દારૂ પીવાનો અર્થ છે જીવનની બરબાદી. પ્રતિભાશાળી મહાપુરુષોએ પણ જીવનમાં આ દારૂના કારણે અસફળતાનું મોં જોવાને માટે મજબૂર થવું પડ્યું હતું. દારૂ મનુષ્યનો મનોબળ, આત્મબળ તેમજ શારીરિક બળને ઘટાડે છે. આ જ કારણે કોઈ પણ મહાપુરુષ અર્થ ભર્યો પ્રયત્ન કરવો તેને માટે શક્ય નથી. તેને જીવનમાં કંઈક વિશિષ્ટ કરવું છે. જે સુખ શાંતિ ભર્યું જીવન જીવવું હોય
તેને દારૂથી દૂર જ રહેવું જોઈએ, નહીં તો પશુ જેવો જીવન જીવવાનો માટે તૈયાર રહેવું જોઈએ. જે લોકોએ દારૂને છોડી દીધો છે તેમને એના કારણે ઘણા જ ફાયદા થયા છે, એટલે બીજા દારૂડિયા ભાઈઓને પણ આને માટે તૈયાર કરવા જોઈએ. આવી વ્યક્તિઓનો પ્રભાવ દારૂડિયા ઉપર વધારે પડે છે, કેમ કે એક ઉદાહરણના રૂપમાં પ્રમાણમાં રૂપમાં તેની સામે હોય છે. જય ગુરુદેવ.